एक सर आगे बोलिए। गुड इवनिंग फ्रेंड्स, आई एम डॉक्टर आर सी शाह, प्रैक्टिसिंग इन सूरत सिंस लास्ट 25 इयर्स एज कंसल्टेंट फिजिशियन, हैविंग अ हॉस्पिटल एट पी एन एल डी एट संकेश्वर कॉम्प्लेक्स सूरत सगन। नाउ वी आर गोइंग टू डिस्कस टूडे अबाउट समथिंग अबाउट गैस्ट्रोएसोफेजियल रिफ्लक्स डिसीज विच इज नोन एज गैस्ट्रोएसोफेजियल रिफ्लक्स डिसीज। એટલે એ આમ ગણીએ તો ઇટ્સ એ બીમારી છે કે જેમાં હોજરીનો એસિડ એ ઉપર અન્નનરીમાં જતો રહે છે। સામાન્ય રીતે હોજરી અને અન્નનરી વચ્ચે જંકશન હોય છે કે જે ટાઈટ હોય છે, પણ અમુક 10-20% લોકોમાં એ જંકશન ટાઈટ ન હોવાના કારણે જેવો હોજરીમાં ગેસ વધે અથવા તો એસિડનું પ્રમાણ વધે અથવા તો અમુક પોઝિશનના કારણે એસિડ જ્યારે હોજરીમાંથી અન્નનરીમાં જાય એને રિફ્લક્સ કહેવાય, રિફ્લક્સ ડિસ ગેસ્ટ્રો ઇસોફિજિયલ રિફ્લક્સ ડિસીઝ। હવે સામાન્યપણે આ પ્રેઝન્ટ કેવી રીતે થાય કે લોકોને ખાધા પછી તરત એકદમ છાતીમાં ભારભાર લાગે, દુખાવો થાય, બળતરા થાય, ક્યારેક તો એનો દુખાવો ઓલમોસ્ટ આમ એટેક આવ્યા જેવો થતો હોય, એમ ભારે લાગે। કોઈ કોઈને એના કારણે તેને એકદમ આમ ગેસ જેવું લાગે, ઉલટી જેવું ઉપકાર આવે કરે, એવી પણ તકલીફ થાય। પણ ક્લાસિકલ ગણીએ તો આમ છાતીમાં બળવું, પછી મોંમાં ખારું ખાટું પાણી આવવું, એ દેટ ઇઝ વોટ વી કોલ એઝ ગેસ્ટ્રોએસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ।